ગુજરાત અને રાજસ્થાનની સીમ સાથે જોડાયેલા મેઘરજ તાલુકાના રમાણ સહિતના વિસ્તારોમાં દીપડાઓથી સ્થાનિકોનો પોતાના ઘરોને જ પાંજરા બનાવી દીધા છે. અહીં રાત્રિના સમયે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બને છે. છૂટાછવાયા ઘર હોવાથી એકલ દોકલ બહાર જવું સાહસભર્યું કામ છે, તો પણ ના છૂટકે બહાર નીકળતા લોકો પોતાની સુરક્ષા માટે હાથમાં કંઈ ને કંઈ હથિયાર રાખવું પડતું હોય છે. રાત્રિના સમયે મારી ગાય પર એક દીપડાએ હુમલો કર્યો હતો. ઘરો તેમજ તબેલાની ફરતે લાકડાની વાડ કરી હોય તેમ છતાં દીપડાઓ આવી હુમલા કરતા હોય છે. મેઘરજ તાલુકાનો રમાડ પંથક સૌથી ઊંચો ડુંગર વિસ્તાર છે. આદિવાસી લોકોની જમીન પણ અહીં છે, જેથી તેઓ અન્ય જગ્યાએ પણ જઈ શકતા નથી. તો બીજી તરફ જંગલમાં જંગલી પ્રાણીઓ માટે ખાવા તેમજ પાણીની વ્યવસ્થા યોગ્ય ન હોવાથી તેઓ રહેણાંક વિસ્તારમાં આવી પશુઓનું મારણ કરે છે. જયદીપ પાટિયા, જેડેશ ટીવી, અરવલ્લી.